नमस्कार, हूँ छू भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી અમે સમાચારોને અલગ રંગ નહીં આપીએ, પરંતુ સમાચારોને સમાચારની શૈલીમાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો જોઈએ સુપર 20। समाचार में शुरुआत करीशुं राष्ट्रीय समाचारों थी। तो पाछला मे महीना में पीएम मोदी नी अलग अलग राज्यों सीएम साथ कोरोना की स्थिति पर चर्चा थई हती, जेमां उद्धव पण सामेल हता, परंतु खूब ज लांबा समय पछी उद्धव ठाकरे वडाप्रधान मोदी साथ प्रत्यक्ष रूप में मुलाकात करी छे। तेमनी साथ बैठक में उपमुख्यमंत्री अजित पवार और पूर्व मुख्यमंत्री अशोक चौहान पण हाजर रह्या हता। वडाप्रधान साथी आ मुलाकात में मराठा आरक्षण ना उकेल नी साथे राज्य में कोविड नी परिस्थिति, वैक्सीनेशन अने जीएसटी नी रकम बाबते चर्चा थई होवानी शक्यताओ व्यक्त करवामां आवी छे। मराठा आरक्षण के बारे में सुप्रीम कोर्ट ने तो निर्णय दिया कि मराठा आरक्षण के बारे में केंद्र सरकार को ही अधिकार है निर्णय लेने, और महाराष्ट्र में हमारे बहुत से संगठन जो है इस मामले पे आंदोलन कर रहे हैं, आंदोलन का निर्णय लिया है, मोर्चे निकाल रहे हैं। तो हम सबको ये बताना चाहते हैं कि मुख्यमंत्री महोदय खुद इस मामले में बहुत गंभीरता से काम कर रहे हैं। રાષ્ટ્રના નામે સંબોધનમાં સોમવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે 18 વર્ષથી ઉપરની તમામ લોકોને મફતમાં કોરોના વેક્સિન લગાવવામાં આવશે। આ જાહેરાત બાદ જ્યાં કોંગ્રેસે મોદી પર પ્રહાર કર્યા છે, તો પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે। અમરિંદરનો આ અલગ સૂરના અલગ રાજકીય મતલબ નીકાળવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના બીજા નેતાઓએ સરકારને પત્ર લખીને કહ્યું હતું કે તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે, પરંતુ સરકારે અમારી માંગ ના સાંભળી। અમરિંદરસિંહના આ અલગ વલણના રાજકીય મતલબ નીકાળવામાં આવી રહ્યા છે। પંજાબ કોંગ્રેસનો એક ભાગ ખુલીને કેપ્ટન અમરિંદરસિંહનો વિરોધ કરી રહ્યો છે। આ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે 1-3 સભ્યોની સમિતિ સામે કેપ્ટનને હાજર થવા માટે કહ્યું હતું। કેપ્ટન 4 જૂનના તેમની સામે હાજર થયા, કમિટીમાં શું થયું તેના પર તો કોઈ બોલ્યા નહીં, પરંતુ પંજાબમાં આગામી ચૂંટણીનો ઉલ્લેખ કરીને હાઈકમાન્ડને સંદેશ આપી ગયા। ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી થવાની છે। સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ભારતીય વેક્સિનને લઈને હંમેશા વિવાદમાં રહેતા હોય છે। પ્રધાનમંત્રી મોદીની જાહેરાત બાદ અખિલેશ યાદવે આખરે ભારતીય વેક્સિન લેવા માટે તૈયાર થઈ ગયા હતા। ટ્વીટ કરીને અખિલેશ યાદવે જાહેરાત કરી કે તેઓ બીજેપીની વેક્સિન નહીં લે, પરંતુ ભારતની વેક્સિન લેશે। નોંધનીય છે કે અગાઉ અખિલેશ યાદવે કહ્યું હતું કે વેક્સિન લેવાથી નપુંસક થઈ જવાય છે। ટ્વીટ કરીને અખિલેશ યાદવે લખ્યું હતું કે જન આક્રોશના પગલે આખરે કેન્દ્ર સરકારે વેક્સિનેશન પોતાના હાથમાં લઈ લીધું છે। અમે ભાજપના વેક્સિનેશનના વિરોધમાં હતા, પરંતુ આખરે હવે અમે વેક્સિન લઈશું અને જે બાકી રહી ગયા છે તેમને પણ વેક્સિન લેવા અનુરોધ કરીશું। જો કે નેતાઓ કેવી રીતે યુટર્ન લેતા હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અખિલેશનું આ 5 મહિના પહેલાનું નિવેદન છે। मैंने अपनी बात कह दी और वो भी बीजेपी लगाएगी, उसका भरोसा करूंगा मैं? अरे जाओ भाई, अरे अपनी सरकार आएगी, सबको फ्री वैक्सीन लगेगी। हम बीजेपी का वैक्सीन नहीं लगवा सकते। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું હતું। 32 મિનિટના આ સંબોધનમાં તેમણે 2 મોટી જાહેરાતો કરી છે। પ્રથમ, તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે, રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ કરવો પડશે નહીં। પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં વેક્સિન તૈયાર કરનારી કંપનીઓ મર્યાદિત છે, અત્યારે આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો શું સ્થિતિ સર્જાઈ હોત। કોરોનાના બીજા વેવ પહેલા જ હેલ્થ વર્કર્સને વેક્સિન આપી દેવામાં આવી હતી, જો આમ ન કર્યું હોત તો બીજા વેવમાં શું પરિણામ આવ્યું હોત। सुप्रीम कोर्ट से लेकर भिन्न भिन्न अदालतों ने इस मुनाफाकरण की मोदी सरकार की कंफ्यूज नीति को, इसकी घोर आलोचना की। सरकार को कोई जवाब नहीं बन पड़ा।
आखिर में सुप्रीम कोर्ट ने कहा कि आपको शपथ पत्र देना पड़ेगा। एक घबराए हुए प्रधानमंत्री और लड़खड़ाई हुई सरकार ने कांग्रेस, विपक्षी दलों और सुप्रीम कोर्ट के सख्त रवैये और आदेश को देखते हुए अब 21 जून 2021 से तीसरी बार नीति फिर बदल दी और कहा कि सरकारी अस्पतालों में 18 वर्ष से अधिक की आयु के लोगों के टीकाकरण की जिम्मेवारी भारत सरकार लेगी। केंद्र सरकारे पोताना हस्तक वेक्सिनेशन कार्यक्रम लीधा बाद विपक्ष कांग्रेस सरकार ना निर्णय ने आवकार्यु छे। कांग्रेसे कह्युं के मोदी सरकार मूड़े मूड़े थी निर्णय लीधो परंतु आवकारदायक छे। आ तरफ इंडियन यूथ कांग्रेस ना नेशनल प्रेसिडेंट श्रीनिवास बीवी राहुल गांधी नुं एक जूनू ट्वीट शेयर करीने आ मुजबनुं निवेदन आप्युं। 29 एप्रिल 2021 ना ट्वीट में राहुल गांधीए तमाम लोको माटे फ्री वेक्सिन आपवानी वात जणावी हती। जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीद कर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। केंद्र सरकारे पोताना हस्तक वेक्सिनेशन कार्यक्रम ले लीधा बाद विपक्षे कांग्रेस सरकारना निर्णयने आवकार्यु छे। कांग्रेसे कह्युं के मोदी सरकारे मूड़े मूड़ेथी निर्णय लीधो छे परंतु ते आवकारदायक छे। आ तरफ इंडियन यूथ कांग्रेसना नेशनल प्रेसिडेंट श्रीनिवास बीवीए राहुल गांधीनुं एक जूनू ट्वीट शेयर करीने आ मुजबनुं निवेदन आप्युं। 29 एप्रिલ 2021ના ट्वीटमां राहुल गांधीए तमाम लोको माटे फ्री वेक्सिन आपवानी वात जणावी हती। लेकर भिन्न भिन्न अदालतों ने इस मुनाफाकरण की मोदी सरकार की कंफ्यूज नीति को इसकी घोर आलोचना की। सरकार को कोई जवाब नहीं बन पड़ा। आखिर में सुप्रीम कोर्ट ने कहा कि आपको शपथ पत्र देना पड़ेगा। एक घबराए हुए प्रधानमंत्री। केंद्र सरकारे आम तो फ्री वेक्सिननी जाहेरात तमाम राज्योने करी छे परंतु दिल्हीमां कोवेक्सिननो बीजो डोज ड्यू होवा छतां पण અછતને પગલે લોકોને બીજો ડોઝ માટે ઘણી રાહ જોવી પડી હતી। જો કે હવે દિલ્હીવાસીઓ માટે ખુશખબર એ છે કે દિલ્હીમાં કોવેક્સિનનો ઘણો મોટો જથ્થો આવી ગયો છે અને કોવેક્સિનનો બીજો ડોઝ લોકોને આપી શકાશે। દિલ્હી માટે કંપનીઓએ 40,000 જેટલા કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જેનો દિલ્હી સરકાર બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે। दिल्ली को 18-44 वाले सेगमेंट के लिए 40,000 डोज कोवैक्सीन की अवेलेबल हुई हैं। इन 40,000 डोजेस को सिर्फ और सिर्फ सेकेंड डोज के लिए यूज किया जाएगा। तो जो सब लोग कई दिनों से परेशान हो रहे थे कि सेकेंड डोज वैक्सीन का कहां से मिलेगा, हम आपको आश्वस्त करना चाहते हैं कि अब दिल्ली के पास पर्याप्त कोवैक्सीन की सप्लाई आ गई है। મધ્યપ્રદેશમાં પુનઃ રાજકારણ તેજ થઈ ગયું છે અને તેવામાં શિવરાજસિંહ ચૌહાણની કૃષિ જોખમમાં હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે। જો કે શિવરાજ સરકારના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દાવો કર્યો છે કે મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર છે અને રહેશે। વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે પ્રકારે આપવાનો દોર હાલ પ્રદેશમાં ચાલ્યો છે તેની પર વિશ્વાસ ન કરવો જોઈએ। વોટ્સએપ એક એસી યુનિવર્સિટી હૈ जिसके 22 चांसलर बनने के लिए किसी योग्यता की आवश्यकता नहीं होती है और इसलिए ये जो फेक न्यूज है, जो भ्रामक और असत्य समाचार हैं,
मेरी प्रार्थना है इन पर ध्यान न दें। भारतीय जनता पार्टी पूरी तरह से शिवराज सिंह जी और बीडी शर्मा जी के नेतृत्व में एक है, संगठित है। माननीय शिवराज सिंह जी मुख्यमंत्री थे, माननीय शिवराज सिंह जी मुख्यमंत्री हैं, माननीय शिवराज सिंह जी मुख्यमंत्री रहेंगे। आश्रय एकाद दशका जेटला लांबा समय सुधी राह जोया बाद भारतीय नौसेना ने जुलाई महीना में अमेरिका थी पहली खेप में 3 MH-60 रोमियो हेलिकॉप्टर मळशे। आ हेलिकॉप्टर्स बहुपरमाणीय रडारों वड़े सज्ज छे अने राते पण दुश्मनों पर हुमलो करी शकशे। आ हेलिकॉप्टर्स में हवा में रहीने मार करी शके तेवी हेलफायर मिसाइल, तारपोड़ो अने दुश्मन पर अचूक निशान ताकी शके तेवा हथियार लागेला छे। रोमियो हेलिकॉप्टर्स मालवाहक विमानों, युद्ध जहाजों अने वंध्यस्कोथी पण संचालित थई शकशे। तेने दरियामां राहत अने संशोधन अभियान उपरांत शिकार सबमरीन में पण तैनात करी शकाशे। हकीकते भारत अने अमेरिका वच्चे वर्ष 2020 में लॉकहीड मार्टिन कंपनी साथ 16,000 करोड़ रूपया में आवा 25 बहुपरमाणीय हेलिकॉप्टर्स खरीदवानो करार थयो हतो। भारत अने अमेरिका 30 प्रीडेटर ड्रोन की खरीदी अंतिम स्वरूप आपवा माटे काम करी रह्या छे। आ ड्रोन भारतीय सुरक्षा दलों की क्षमता में वधारो करशे। भारतीय पायलट्स की पहली बेच आ हेलिकॉप्टर्स ने चलावा परीक्षण मेळवा अमेरिका पहुंची गई छे। प्रशिक्षण माटे अमेरिका पहुंचेला भारतीय पहला फ्लोरिडाना पेन्सिकुला शहरना प्रशिक्षण आपवामां आवशे। त्यारबाद कैलिफोर्नियाना सान डियागो खाते तेमने ड्रेइंग आपवामां पण आवशे। ભારતીય બજારોમાં સૌથી પસંદગીની ફૂડ પ્રોડક્ટ મેગી ફરી એકવાર ચર્ચામાં છે। હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે મેગી સહિત નેસ્લેની 60% ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિંક્સ આરોગ્યપ્રદ નથી। હવે નેસ્લે પોતે જ આવું માને છે કે તેમની વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ 30% પ્રોડક્ટ બિન આરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે। આ પહેલીવાર નથી જ્યારે નેસ્લેના ખાદ્ય ઉત્પાદનોનું આરોગ્ય પર સવાલો ઊભા થયા હોય। વર્ષ 2015માં નેસ્લેની લોકપ્રિય પ્રોડક્ટ મેગીને લઈને ભારતમાં ઘણો હંગામો થયો હતો। પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ હતી કે ભારત સરકારે જૂન 2015માં આખા દેશમાં મેગી નૂડલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો। હાલમાં જ એક ઇન્ટરનલ રિપોર્ટમાં નેસ્લેના ઉત્પાદનો અંગે સવાલ ઉઠાવાયો હતો। આ પોર્ટફોલિયો એનાલિસિસમાં કંપનીના માત્ર અડધા વૈશ્વિક વિચારને સામેલ કરાયો હતો। એમાં પ્રોડક્ટની અનેક અગ્રણી શ્રેણીને સામેલ કરાઈ નહોતી। જો કે પ્રવક્તાએ એ વાતનો ખુલાસો કર્યો નહોતો કે કંપનીના ભારતીય પોર્ટફોલિયોમાં કેટલા ટકા ઉત્પાદનનો આરોગ્યપ્રદ અને બિન આરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે। તેમ છતાં પ્રવક્તાએ દાવો કર્યો હતો કે જવાબદાર કંપની તરીકે તેઓ પોતાના ગ્રાહકોને પારદર્શક રીતે વિવિધ માહિતીથી અવગત કરાવતા રહેશે। રાષ્ટ્રીય તપાસ એજન્સીની ચેતવણા ભર્યા કોલ આવ્યો છે। કોલરે દાવો કર્યો છે કે દેશમાં મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે। કોલર આ દરમિયાન 26/11 જેવું ષડયંત્ર રચાયું હોવાની વાત કહી છે। અત્યારે એનઆઈએ તપાસ શરૂ કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ કોલ પશ્ચિમ બંગાળના રાનાઘાટથી આવ્યો છે। આ ગતિવિધિઓ બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે। 3 જૂનના આવેલા કોલ દરમિયાન શખ્સે જાણકારી આપી છે કે હુમલા માટે સ્ટીલની બુલેટ અને આઈઈડી નેપાળ અને બાંગ્લાદેશના રસ્તે તસ્કરી કરીને લાવવામાં આવશે। જૈશ સરગાણા મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રૌફ અઝગરે આત્મઘાતી હુમલા માટે 22 લોકોનું એક જૂથ તૈયાર કર્યું છે। પશ્ચિમ બંગાળમાં જેએમબી એટલે કે જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનું સારું નેટવર્ક છે, જે ગ્લોબલ આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલું છે। સાથે કોલરે પણ સ્મગલિંગ માટે બાંગ્લાદેશના રસ્તાનો ઉલ્લેખ કર્યો છે। આવામાં અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે એનઆઈએ આ મામલે જેએમબીના એંગલની તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં એનઆઈએ પશ્ચિમ બંગાળથી 6 આતંકવાદીઓ સહિત અલ કાયદાના 9 ઓપરેટિવને ઝડપી પાડ્યા હતા। રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ ગુજરાત રાજ્યની રીજનલ ખબર પર। ગુજરાતના વહીવટી આલમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। 2-3 દિવસમાં 40-50 આઈએએસની બદલી થઈ શકે છે, તેમજ સચિવાલયમાં પણ મોટા પાયે ફેરફાર થાય તેવી સંભાવનાઓ છે।
10થી વધુ સચિવો બદલાવાની સંભાવના છે. તદુપરાંત ડીટીઓની પણ બદલી થાય તેવી સંભાવના છે. આઈએએસ બનેલા 12 અધિકારીઓને પોસ્ટિંગ મળશે તો મ્યુનિસિપલ કમિશનર પદે નવા ચહેરા પણ આવી શકે છે. પાટનગરથી લઈને જિલ્લા કક્ષાએ બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. લીલી ઝંડી મળતાની સાથે જ બદલીના હુકમો થશે. વહીવટી આલમ માટે આ સપ્તાહ મહત્વનું બની રહેવાનું છે. જે રીતે ગુજરાતના વહીવટી આલમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર રાજ્યના વહીવટી તંત્રમાં તોડાતા મોટા ફેરફાર અંગે હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે. 2-3 દિવસમાં 40-50 આઈએએસની બદલીનું ગાણું નીકળી શકે છે. રાજ્યમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રના બીજા દિવસે ત્યારે અમદાવાદમાં સીલિંગ કાર્યવાહીને પગલે હજુ 40 જેટલી સ્કૂલમાં શિક્ષણ શરૂ નથી થઈ શક્યું. ડીયુ પરમિશન વિનાની 40 શાળાઓમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. સીલિંગને પગલે ધોરણ 10ની માર્કશીટ અને નવા એડમિશનની કામગીરી પણ અટકી પડી છે. છેલ્લા 5 દિવસથી એએમસી દ્વારા અમારી શાળાને સીલ મારવામાં આવ્યું છે અને ગઈકાલે નવા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું છે ત્યારે કોઈ પણ પ્રકારનો ડેટા અમારી પાસે છે નહીં, તો એ ડેટા વગર ઓનલાઈન શિક્ષણ કેવી રીતે વિદ્યાર્થીઓને અમે આપી શકીએ. રાજકોટમાં હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. તમામને રાજ્ય સરકારે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી દીધી છે. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી મુક્તિ મળશે. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. તો રાજ્ય સરકારના આ નિર્ણયને હોટલ સંચાલકોએ આવકાર્યું છે. હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ સાથે જ વોટર પાર્કને મોટી રાહત મળી છે. ઇલેક્ટ્રિસિટી વીજ પુરવઠામાં જે ફિક્સ ડ્યુટી ફિક્સ ચાર્જ જે લાગતો હતો એની 1 વર્ષ માટે જે માફી આપી છે. તદુપરાંત મિલકત વેરો, પ્રોપર્ટી ટેક્સ કે જે એ પણ આ એક આગવી 1 વર્ષ માટે 1/4/2021 થી 31/3/2022 સુધી પ્રોપર્ટી ટેક્સમાં માફી આપી છે, તે ખૂબ આવકારદાયક છે. હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, વોટર પાર્ક દરેક માલિકોને આ નિર્ણય આવકાર્યો છે. બધા અમદાવાદની અંદર એએમટીએસ અને બીઆરટીએસ શરૂ થતાં લોકોને રાહત મળી ગઈ છે. એએમટીએસને પ્રથમ દિવસે જ 3,36,585 રૂપિયાની આવક થઈ હતી, તેમજ ગઈકાલે 44,731 મુસાફરોએ મુસાફરી કરી હતી. તો બીઆરટીએસની વાત કરવામાં આવે તો બીઆરટીએસને પ્રથમ દિવસે 3,57,627 રૂપિયાની આવક થઈ હતી અને 28,263 લોકોએ મુસાફરી કરી હતી. જામનગરની ખાનગી શાળામાં ફી વધારાને લઈને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી. ખાનગી શાળાઓ ફી પાછી ખેંચે તેને લઈને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એફઆરસી કમિટીની મંજૂરી વિના કેટલીક શાળાઓ વધુ ફી ઉઘરાવી રહી છે. રાજકોટમાંથી વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મનપા દ્વારા આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું. તો સવારે 9 થી 12 દરમિયાન 200 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી. સાથે જ બીજો ડોઝ બાકી હોય અને વિદેશ જવાનું હોય તેવા વિદ્યાર્થીઓ 28 દિવસમાં બીજો ડોઝ લઈ શકશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકો વિદેશ જઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ ઓફલાઈન રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું છે, કે જેમાં 28 ડેઝ પછી એમને સેકન્ડ ડોઝ વેક્સિનેશનનું આપવામાં આવે છે. ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હવે રાજ્ય સરકારે રસીકરણને વેગવંત બનાવવાનું પ્રયાસ કર્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં રસીકરણ અભિયાનમાં 18 વર્ષથી લઈને સિનિયર સિટીઝનોને વિનામૂલ્ય વેક્સિન આપવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના મહામારીએ કેટલાક લોકોનો ભોગ લીધો છે, ત્યારે રસીકરણને વેગવાન બનાવવા માટે વધુમાં વધુ નાગરિકો રસીકરણના અભિયાનમાં જોડાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં જન્મદિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનના લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. લીંબાયતના ભાજપના ધારાસભ્યના અંગત અને ખાસ ગણાતા કાર્યકર્તા દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાયું ન હતું.
પંચમહાલના ગુદરાના લાડપુરમાં દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. જંગલ નજીક આવેલા ફળિયામાં પશુને બાંધવાની ગામડમાં દીપડો ઘૂસી જતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જોકે ઘટના બાબતે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાંજરું મૂકી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદના સરખેજના ચામુંડાનગર વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાના અને વાપરવાના પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હવે પાણી ભરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે તંત્રને અનેક વાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ એક્સપ્રેસ પર. પાઇપલાઇન હેકિંગની જેટલી ખંડણી વસૂલવામાં આવી હતી તેમાંથી મોટા ભાગની રકમ અમેરિકાએ પરત વસૂલી લીધી છે. લશ્કરી થાણા પરથી પણ વિમાનને ઉડવાની પરવાનગી આપતી ઓપન સ્કાય ટ્રીટીમાંથી અમેરિકા બાદ હવે રશિયાએ પણ એક્ઝિટ લઈ લીધી છે. એમેઝોનના ચીફ જેફ બેઝોસ આવતા મહિને અંતરિક્ષની યાત્રાએ જવાના છે. આ માટે હાલમાં તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. 4 જુલાઈ સુધીમાં અમેરિકાના 70% વયસ્કોનું વેક્સિનેશન કરવાનો જો બાઇડનનો લક્ષ્ય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ લક્ષ્યથી અમેરિકા દૂર રહી જશે એ હદે વેક્સિનેશન ઘટવા લાગ્યું છે. આર્કિટિકમાંથી વૈજ્ઞાનિકોને એક એવો જીવ મળ્યો છે જે 24,000 વર્ષ પછી પણ જીવિત છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આ જીવે અત્યાર સુધી પોતાની જાતને થીજાવી દીધી હતી. પુટિન સાથે વાતચીત પહેલા એક મોટા ડેવલપમેન્ટમાં જો બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે. ટુરિઝમ હોટસ્પોટ ગણાતા સ્પેને વેક્સિન લઈ લીધી હોય તેવા વિદેશી ટુરિસ્ટને આગમનની મંજૂરી આપી છે. આ સાથે જ એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. બ્રિટનના વિદેશ મંત્રીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો ઈરાન હતો. વિશ્વના સૌથી ધનિક દેશો દ્વારા કરવામાં આવેલા ગ્લોબલ મિનિમમ 15% કોર્પોરેટ ટેક્સ રેટ કરારથી ભારતને ફાયદો થવાની સંભાવના છે. કારણ કે અસરકારક ઘરેલુ વેરા દર વધુ છે જે વિદેશી રોકાણને આકર્ષશે. ટેક્સ એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઇટલી અને જાપાન સહિતના G7 દેશોના નાણામંત્રીઓ મલ્ટીનેશનલ કંપનીઓના કરવેરા પર નિર્ણય લઈ લીધો છે. કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે નથી આવ્યા. જોકે નિષ્ણાંતો ચીન તરફ જ આંગળી ઉઠાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ચીનને વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ન કરી શકાય. તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગે ફરીથી નવા અપડેટ સાથે જોવાનું ચૂકશો નહીં સુપર 20. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.